भावनगर कस्बा अंजुमने इस्लामना प्रमुखनी चूंटणीमां तौफिक भाई शेखनी जीत। तौफिक भाई शेख 32 मत मेळव्या, इकबाल भाई बामोसा आरस 19 मत मेळव्या, अली यार खान पठाण 12 मत मेळव्या। चूंटणी अधिकारी तरीके रहीमभाई कुरेशी अने नासिर भाई सावंते जवाबदारी संभाळी। शहर कस्बा अंजुमन इस्लामनी आजे चूंटणी हती, तेमां बहुमतीथी तौफिक भाई શેખ ચૂંટાઈ આવ્યા છે, તો એનો અભિપ્રાય જાણીએ, એમના શું કહેવા માંગે છે, સમાજને શું માર્ગદર્શન એમનું અત્યારે પ્રથમ જાણવા માંગે। તૌફિકભાઈ, પહેલા તમને મુબારકબાદી કે અલ્લાહ એ તમને કામયાબ કર્યા અને તમે ચૂંટાઈને આવ્યા, અને નાની ઉંમરની અંદર પ્રમુખ બન્યા એના ખૂબ ખૂબ અભિનંદન સર। હવે તમે જે કસ્બા એટલે કે લગભગ સર્વ સમાજ છે, તો તમે સર્વ સમાજને શું આપવા માંગો છો અને તમારા દ્રષ્ટિકોણ શું છે? પ્રથમ વક્તવ્ય તમારું શું છે? સૌથી પહેલા તો અલગ અલગ જમાતોમાંથી આવેલા દરેક સભાસદોને હું ખૂબ 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 મુબારકબાદી અને ધન્યવાદ કરું છું કે એ લોકોએ મને મત આપ્યા અને મને જીતાડ્યો છે। મેં જે મારા વ્યક્તિત્વ પ્રમાણે જે મારા મુદ્દાઓ શિક્ષણ, હોસ્પિટલ, હોસ્ટેલ, એમ્પાવરમેન્ટ આ બધા મુદ્દાઓ જોઈને દરેક સભાસદોએ અને ભાવનગર મુસ્લિમ સમાજે આજ મને ચૂંટ્યો છે। એનું એકમાત્ર કારણ એવું દેખાય છે કે હવે સમાજ જાગૃત થયો છે, હવે સમાજ કંઈક વસ્તુ મેળવવા માંગે છે, હવે સમાજ દુનિયાની સાથે કદમ મિલાવવા માંગે છે। તો અલ્લાહ ઇન્શાઅલ્લાહ અલ્લાહની જાતથી ઉમ્મીદ છે કે હું મુસ્લિમ સમાજને તમામ રીતે આગળ વધારવાના પ્રયાસો કરીશ, યુવાનોને પ્રેરિત કરીશ અને બુઝુર્ગોની રહેબરીમાં કામ કરીશ, બધા જ કામ કોમને સાથે લઈને કરીશ, કોમના આગેવાનોને સાથે રાખીને કરીશ અને સમાજની અંદર એકતા થાય, એકતા બની રહે અને નિખાલસ પ્રમાણે પ્રમાણિકતાથી કામ થાય એવી મહેનત કરીશ। ભીખભાઈ, એમાં સ્પેશિયલ રીઝન તરીકે તમે એક બે નામે એવા દ્રષ્ટિકોણ આપી શકો છો કે એની ઉપર તમે ફોકસ કરીને આ તમારા કાર્યકાળ દરમિયાન તમે આગળ એમાં મહેનત કરવા માંગો ને લોકોનો સહકાર પણ માંગો સ્પેશિયલ નામ પ્રમાણે? સ્પેશિયલમાં હોસ્ટેલ, જે મેં તમને કીધું હોસ્ટેલ બનાવવાનું ઇન્શાલ્લાહ તાલા પ્લાનિંગ છે, બીજો હોસ્પિટલમાં ઇન્શાલ્લાહ તાલા પ્લાનિંગ છે। હોસ્ટેલ કઈ રીતે અને હોસ્પિટલ? તૌફિકભાઈ, આજ તમે કસ્બાની અંદર યુવા ચહેરા તરીકે આવ્યા છો ને તમે એજ્યુકેટેડ છો, આજ સમાજની અંદર તમારે જવાની જરૂર હતી ને આજ અલ્લાહ પાકની મહેરબાનીથી આપ 32 મતથી વિજય બન્યા છો, તો આપની જે કામગીરી હવે પછીની શું થશે? સમાજને ઘણી આશા છે, આપ શું કરશો તેવી અમારે આપ મીડિયા સમક્ષ વાત કરો। સૌથી પહેલાં તો હું કસ્બાની અંદર દરેક જમાતના જે સભાસદો છે તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે સમાજે આજે યુવાનને, એક શિક્ષિત યુવાનને ચૂંટીને સમાજની એક જાગૃતતાને વ્યક્ત કરી છે। સમાજને એક ઉમ્મીદ છે મારા પ્રત્યે કે એક શિક્ષિત વ્યક્તિ આવ્યો છે તો એ સમાજને કાંઈક આગળ વધારશે, સમાજને પ્રગતિ તરફ લઈ જશે, પ્રગતિને વેગ આપશે, સમાજને વેગ આપશે। ઇન્શાલ્લાહ તાલા અલ્લાહથી ઉમ્મીદ છે કે હું યુવા તરીકે યુવાનોનો ભાઈ બનીશ, યુવાનોને આગળ વધારીશ અને મારા સમાજની પ્રગતિ જે કોઈ પણ ક્ષેત્રમાં મારાથી બનતી કોશિશ કરી અને સમાજને દરેક ફિલ્ડમાં આગળ લાવવાના પ્રયાસો કરીશ।